नमस्कार दोस्तों, शांति श्रम न्यूज में आपनु स्वागत छे। चालो नजर करिए आज ना समाचार पर। शांति श्रम न्यूज नी चैनल ने लाइक अने सब्सक्राइब करो अने बेल आइकोन पर क्लिक करो। હાલ ગુજરાતમાં બહુ લાંબા સમયથી ચોમાસા માટે કોઈ સિસ્ટમ એક્ટિવ ન હોવાથી વરસાદે વિરામ લીધો છે, જો કે હવામાન વિભાગે આગામી બે દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા હળવા ઝાપટાની આગાહી કરી છે। હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યમાં હજુ પણ આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી નથી, માત્ર આગામી બે દિવસ સૌરાષ્ટ્ર હળવા વરસાદનું અનુમાન છે। બે દિવસ બાદ ફરી સૂકું વાતાવરણ રહેશે। અન્નિનોની અસરના કારણે વરસાદ નહીવત જોવા મળી રહ્યો છે, જો કે ચોવીસ કલાકમાં રાજ્યમાં છૂટાછવાયો હળવો વરસાદ થઈ શકે છે। ગુજરાત ભાજપમાં સંતોષની આગ ભડકી રહી છે, અસંતોષની આગ ઠરે તો ત્યારે બીજો ભડકો થઈ રહ્યો છે। લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત ભાજપમાં કોઈ પેટ્રોલ છાંટી રહ્યું હોય એમ વિવાદ બહાર આવી રહ્યા છે। ખરેખર બિનલાયકને સિરપાવ અને સાચા કદ મુજબ વેતરાય છે એવા આક્ષેપો થઈ રહ્યા છે। પાટીલ માંડ એક આગ ઠારે ત્યાં બીજો વિવાદ ઉભો થાય છે। પાટીલ જૂથ સામે પત્રિકા કાંડ, અમદાવાદમાં પ્રદીપસિંહ વાઘેલાના વિવાદ બાદ જામનગરમાં મહિલા ત્રિપુટીએ જાહેરનામા બખેડો કરતા ભાજપના આંતરિક અસંતોષના ભવાડા જાહેરમાં આવી ગયા છે। આજે ફરી સ્થિતિ રિપીટ થઈ છે। રાજકોટ, વડોદરા અને આણંદમાં ભાજપના કદાવર નેતાઓએ પોતાનો અસંતોષ જાહેરમાં કાઢ્યો છે, જેની પર ભાજપ પર લીપાપોથી કરી રહી છે। માંડ પાટીલ લોકસભાની ચૂંટણી માટે સક્રિય થાય ત્યાં નવો વિવાદ દરવાજે આવીને ઉભો રહી જાય છે। આ સ્થિતિ રહી તો ભાજપની હાલત કોંગ્રેસ કરતાં પણ બદતર થઈ જશે। શિસ્તબંધ પાર્ટી ગણાતી ભાજપમાં જાહેરમાં બળાપો કાઢવાની રીતસરની મનાઈ છતાં નેતાઓ જાહેરમાં ખુલ્લેઆમ બળાપો ઠાલવી રહ્યા છે, એનો મતલબ એવો નીકળી રહ્યો છે કે ભાજપમાં વિખવાદો વધી રહ્યા છે અને કોઈ રીતસરની આગ ભડકાવી રહી છે। ગુજરાત વાહન વ્યવહાર વિભાગે બસ સ્ટેન્ડની સ્વચ્છતા લઈને મહત્વનો નિર્ણય લીધો। નિગમ દ્વારા ગંદકી ફેલાવનાર મુસાફરો સામે દંડક વસૂલવાની તૈયારી શરૂ કરી દીધી છે। ગંદકી કરનાર લોકો પાસેથી દંડ વસૂલવાની જોગવાઈ મામલે આવનાર દિવસોમાં નિર્ણય લેવામાં આવશે, જેથી મુસાફરોને બસ સ્ટેન્ડ પર કચરો ફેંકી દેવ ગંદકી કરવી ભારે પડી શકે છે। સ્વચ્છતા બાબતે ખાસ નિગમ દ્વારા પ્રથમવાર એક અધિકારીની પણ કેન્દ્રીય સ્તરે નિયુક્તિ કરવામાં આવી। ઓડિટ અને મોનિટરિંગ ચીફ મેનેજરનો કાર્યભાર અધિકારીને સોંપવામાં આવ્યો, જે રાજ્ય પરના બસ સ્ટેન્ડ પર સ્વચ્છતા બાબતે કામ કરી રહ્યા છે। ચીફ મેનેજર રાજ્યના તમામ એસટી બસ ડેપોમાં સ્વચ્છતા બાબત કરશે કામગીરી કરશે। સ્વચ્છતા ઝુંબેશથી લઈ ગીતા મંદિર એસટી બસ સ્ટેન્ડ પર કામગીરી શરૂ કરાઈ હતી। શ્રી સિકોતર ટ્રેડર્સ, શ્રી સિકોતર ટ્રેડર્સ, સિકોતર ટ્રેડર્સ સિમેન્ટ, લોખંડના પતરા, લોખંડ પાઇપ, ચેનલ, એંગલ, બારી બારણા, સિમેન્ટ તથા બિલ્ડિંગ મટીરિયલ્સના વેપારી, રેલવે સ્ટેશન રોડ, દિયોદર, બીકે। ગુજરાતમાં 8500 કરોડનું બજેટ ધરાવતી અમદાવાદ મહાનગરપાલિકાના મેયર બનવા માટે અત્યારથી ખેંચતાણ શરૂ થઈ ગઈ છે। મનપામાં આ વર્ષે મેયર પદ મહિલા અનામત હોવાથી ભાજપના અલગ અલગ ગ્રુપોએ પોતાના સોગઠા ગોઠવાની શરૂઆત કરી દીધી છે। અમદાવાદ મનપાએ રાજ્યના સૌથી મોટી મહાનગરપાલિકા જેના મેયરના પદથી મદદપૂર્ણ થઈ રહી છે। 9 સપ્ટેમ્બર અમદાવાદને નવા મહિલા મેયર મળવાના છે। અમદાવાદના મનપાના ઇતિહાસમાં અત્યાર સુધીમાં 5 મહિલાઓને મેયર પદની લોટરી લાગી છે, જેમાં 1995માં ભાવનાબેન દવે, 1999માં માલિનીબેન ભરતગીરી, 2003માં અનિશાબેન મિર્જા, 2013માં મીનાક્ષીબેન પટેલ અને 2018માં બીજલ પટેલે ફાળામાં મેયર પદ ગયું છે। ગુજરાત સૌથી મોટી પાલિકા હોવાથી અમદાવાદના મેયર પદ માટે રસાકસી જામી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતના ગોબર ધન પ્રોજેક્ટ થકી ક્રાંતિ આવી છે। ગુજરાતમાં 7600ના લક્ષ્યાંક સામે અત્યાર સુધીમાં કુલ 7100થી વધુ બાયોગેસ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યા છે। મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે છેલ્લા 5 વર્ષ દરમિયાન રાજ્યના ખેડૂતો અને પશુપાલકોની આવક વધારી તેમને આત્મનિર્ભર બનાવવામાં બાયોગેસ પ્લાન્ટ એક શક્તિશાળી માધ્યમ તરીકે ઉભરી આવી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને પરિપૂર્ણ કરવા નાગરિકોએ પણ બળતણ કરી પ્રદૂષણ મુક્ત ગોબર ગેસ અપનાવ્યો છે। ગોબર ગેસ પ્લાન્ટમાંથી નાગરિકોને જાતે જ બળતણ ગેસ ઉત્પાદિત કરતા થાય છે, જેના પરિણામે તેમનો બળતણ ખર્ચ ઝીરો થાય છે। આ સાથે જ વાર્ષિક રૂપિયા 12000 થી 25000 જેટલી કિંમતના એલપીજી ગેસની પણ બચત થઈ રહી છે। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર, નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ। યાત્રાધામ અંબાજી ખાતે આવનાર તારીખ 23-9-2023 થી તારીખ 29-9-2023 દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાનાર છે। આ મેળા દરમિયાન અંબાજી જાહેર રોડ પર ખુલ્લા પ્લોટની હંગામી જાહેર હરાજી થતી હોય, જેમાં અલગ અલગ સ્ટોલો લગાવવામાં આવતા હોય, જેમાં પ્રસાદ, ફૂડ, જનરલ, સરકારી વિભાગ સહિતની સખી મંડળના સ્ટોલ માટે જાહેર હરાજી થતી હોય છે, જેથી અંબાજી મહામેળા દરમિયાન લાખોની સંખ્યામાં આવતા માઈ ભક્તોને તમામ સુવિધા કોઈપણ અગવડતા વગર મળી રહે તે હેતુથી તાલુકા પંચાયત દ્વારા અંબાજીના જાહેર માર્ગો પર સ્ટોલોની હરાજી કરવામાં આવી છે।